भरूच वडोदरा मुंबई एक्सप्रेस हाईवे ने कामगिरी दरमियान खेडूतों ने नुकसानी मुद्दे आवेदन पत्र पाठव्यू। आमोद तालुकाना सुथोदरा गाम पास थी वडोदरा मुंबई एक्सप्रेस वे की कामगिरी थी स्थानिक खेडूतों ने भारे हालाकी वेठवी पड़ी रही है। माटी उड़वाना कारणे पाक ने नुकसान थई रह्यु छे। खेडूतों द्वारा समस्या ने लईने कॉन्ट्राक्टर ने रजूआत करता कॉन्ट्राक्टर द्वारा धरतीपुत्रों ने धमकी आपवामां आवी त्यारे नुकसानीना वर्तर तेमज कॉन्ट्राक्ट पर कार्यवाही करवा मुद्दे आज रोज खेडूतों द्वारा कलेक्टर कचेरीए पहोंची कलेक्टर ने रजूआत करी योग्य न्याय करवा आवेदन पत्र आपवामां आव्यो हतो। અને હું કપાસની ખેતી કરું છું। હવે આ કપાસ મારો 10 દિવસ પહેલાં સારામાં સારો કપાસ હતો। હવે આ દોર ઉડવાથી અમે તમે ગમે તેટલી દવા છોટો એની જીવાતો કોઈ અસર થાય ના, બરાબર છે? હવે આ જીવાત જો દવા તો પહોંચે તો જીવાતને અસર થઈ શકે છે, એટલે અમારી નિર્ભરતા એની પર છે કપાસ પર, એટલે બધું બળી ગયું છે ને? અને આ બળી ગયું છે, જુઓ તમારે મુંબઈ એક્સપ્રેસ હાઈવે નું કામ ચાલી રહ્યું છે ત્યાં માટી ઉડવાથી અમારા ઉભા પાક ને નુકસાન થવાથી અમે કલેક્ટર સાહેબ ને આવેદન પત્ર આપવા આવેલા છે। કોન્ટ્રાક્ટર ને વારંવાર રજૂઆત કરવા છતાં કોન્ટ્રાક્ટરો કોઈ ધ્યાન પર લેતા નથી, ને તમને થાય તે કરી લો એવું બધી ધમકી આપે છે। ડ્રાઈવરને પણ ભાઈ એ લોકો એવું કહે છે કે તમને ખેડૂત કોઈ કહેવા આવે તો તમે ગાડી ચલાવવાની, એની ટાપ ધમકી આપવાની એવું બધું કહે છે અમને। અને અમને કલેક્ટર સાહેબને એક જ વિનંતી કે અમને યોગ્ય વળતર મળે ને અમને ન્યાય મળે એ જ અમારો એ છે, અમને આશા એમની પર કરીએ છીએ। અંદાજે લગભગ 50-70 ખેડૂત છે અમે, લગભગ 50 એકર ઉપર જમીન છે અમારી। કપાસ છે, દિવેલા છે, તુવેર છે, મકાઈ છે, અમુક પાણી ભરવા થાય બી ચોમાસામાં બી અમે રજૂઆત કરેલી લોકોને, પણ ચોમાસામાં પાણીનો કોઈ નિકાલ નથી ને હમણાં અમુક જમીન તો એવી પડી રહી છે કે કંઈક પાક જ થયો નથી। જય હિન્દ, જય ભારત। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।